नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलती स्टार बेंच में आपनों हार्दिक स्वागत है। आंकड़ा शास्त्र में आपने अत्यंत सुधी बहुलक शोधवा माटे नु सूत्र जोयु एव पछी उदाहरण जोयु त्यार पछी उदाहरण छे उदाहरण नंबर 6। उदाहरण नंबर 6 ની જે રકમ છે એ આપણે ઉદાહરણ 1 માં જે જોઈ હતી એ રકમ ઉપરથી જ આપણે એ માહિતીનો બહુલક શોધવાનો છે। ઉદાહરણ નંબર एक ની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે 30 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100 માર્કમાંથી મેળવેલા ગુણ એના વર્ગ અંતરાલ આપેલા હતા। 10 થી 25 માર્કવાળા બે વિદ્યાર્થીઓ, 25 થી 40 માર્કવાળા ત્રણ વિદ્યાર્થીઓ, 40 થી 55 માર્કવાળા સાત વિદ્યાર્થીઓ, 55 માર્ક થી 70 માર્ક આવ્યા હોય એવા 6 વિદ્યાર્થીઓ અને બાકીના 70 થી 85 અને 85 થી 100 માર્ક હોય એ દરેક 6 દરેક વર્ગમાં 6-6 વિદ્યાર્થીઓ હતા। તો હવે આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે। તમને ખબર છે આપણે ઉદાહરણ 1 ની આ જ રકમ હતી અને એનો મધ્યક આપણને મળ્યો હતો 62। હવે આપણે એનો બહુલક શોધવાનો છે। આ માહિતીનો બહુલક શોધવાનો છે તો આપણે બહુલક નું સૂત્ર શીખી ગયા હતા। તમે બધા એ કામ કરીને યાદ રાખી હશે તો બહુલક નું સૂત્ર શું હતું? બહુલક બરાબર L પ્લસ L એટલે બહુલક વર્ગની અધરસીમા પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આખા કૌંસને ગુણ્યા H। H એટલે શું હતું? આપેલા વર્ગ અંતરાલોની લંબાઈ। તો અહીંયા આપણે વર્ગ અંતરાલોની લંબાઈ કેટલી મળે છે? 25 માંથી 10 બાદ કરો વર્ગ લંબાઈ શોધવા માટે શું સૂત્ર હતું? તો કે ઊર્ધ્વ સીમા માંથી અધર સીમા જે હોય એ બાદ કરવાનું। 25 માંથી 10 બાદ કરો તો કેટલા મળે? 15। 40 માંથી 25 બાદ કરો તો કેટલા મળે? 15। તો આવી રીતના દરેક વર્ગ અંતરાલની લંબાઈ કેટલી છે? 15। તો અહીંયા આપણે લખીએ H બરાબર 15। દરેક L F1 F0 H દરેક ની આપણે અહીંયા કિંમત લખશું। પછી L L નો મતલબ શું થાય? તો કે બહુલક વર્ગ જે આપણો છે એની અધર સીમા। અહીંયા આપણને બહુલક વર્ગ કેટલો મળશે? તો કે બહુલક વર્ગની વ્યાખ્યા યાદ કરો, બહુલક વર્ગ કોને કહેવાય? કે આપેલા વર્ગમાંથી જે વર્ગની આવૃત્તિ મહત્તમ હોય, તમને જે વર્ગો આપેલા છે એ દરેક વર્ગમાંથી જેની આવૃત્તિ મહત્તમ હોય એ વર્ગને કયો વર્ગ કહેવાય? બહુલક વર્ગ કહેવાય। અહીંયા તમે જોઈ શકો છો કયા વર્ગની આવૃત્તિ મહત્તમ છે, તો કે આ વર્ગ છે, સોરી આ જે 7 છે એ આવૃત્તિ મહત્તમ છે। તો આપણો બહુલક વર્ગ કેટલો થશે? 40 થી 55। તો આ શું થઈ ગયું? આપણો બહુલક વર્ગ શા માટે બહુલક વર્ગ? તો કે અહીંયા જે દરેક વર્ગો તમને આપેલા છે એમાંથી મહત્તમ આવૃત્તિ આ વર્ગની છે, તો એને કેવો વર્ગ કહેવાશે? બહુલક વર્ગ કહેવામાં આવશે। તો L બરાબર બહુલક વર્ગની અધર સીમા, તો એ કેટલી છે આપણને મળી? 40। L બરાબર 40। ત્યાર પછી શું જોઈએ આપણે? તો કે F1 F0 અને F2 અહીંયા લખીએ F1 F0 અને F2 આ ત્રણ વસ્તુ આપણે હવે ગોઠવાની રહી। તો F1 એટલે શું કરવું હતું વિદ્યાર્થી મિત્રો? કે F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગ કેટલો છે? 40 થી 55 એની આવૃત્તિ કેટલી છે? 7। બહુલક વર્ગની આવૃત્તિ F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગ કેટલો છે? 8 એની આગળનો વર્ગ એટલે આ અને એની આવૃત્તિ એટલે 3। તો આ મળી ગયા F0। પછી મળશે આપણને F2। તો F2 કોને કહેવામાં આવશે? બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? 6। તો આ આપણને HL F1 F0 અને F2 ની કિંમત મળી ગઈ। હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકશું
L कितने 40 प्लस काउंस में F1 माइनस F0 7 माइनस 3 छेद में 2F1 એટલે 7 ગુણ્યા 2 2 ઇન્ટુ F1 એટલે 7 માઈનસ 0 માઈનસ F2 માઈનસ 3 માઈનસ 6 ઇન્ટુ H H બરાબર કેટલા હતા 15 એટલે આ થઈ ગયા 15 હવે આનું સાદુરૂપ તો કેટલું આવશે 40 વત્તા કૌંસમાં 7 માંથી 3 બાદ કરો કેટલા આવશે 4 એના છેદમાં 7 ગુણ્યા 2 એટલે 14 માઈનસ હવે આ માઈનસ 3 માઈનસ 6 માઈનસ માઈનસ પ્લસ એટલે થશે શું સરવાળો તો 6 ને 3 9 પણ દિશા નિકોની તો કે મોટી સંખ્યા તો કેટલા આવશે માઈનસ 9 માઈનસ 9 કૌંસ પૂરો એને ગુણ્યા 15 હજી તમે અહીંયા આગળ સાદો ઉપાકો તો 40 ના 40 એમ ને રહેશે પછી 4 ના છેદમાં 14 માંથી 9 દે કેટલા આવશે 15 9 ના છેદમાં સોરી 4 ના છેદમાં 15 માંથી 9 બાદ કરો તો કેટલા આવશે 5 એને ગુણ્યા 15 હવે આટલી વસ્તુ છે એ ગુણાકારમાં છે પ્લસ 40 છે એના સરવાળો અહીંયા સાદો રૂપ તમે અહીં આપી શકો 5 ગુણ્યા 3 કરો એટલે 15 મળે અને 4 ગુણ્યા 3 એટલે કેટલા થાય 12 40 વત્તા 12 કેટલા થઈ ગયા 52 આ શું એનો થયો બહુલક આપણને આ કઈ માહિતીનો બહુલક મળી છે આપણને તો તમે અહીંયા જોઈ શકો છો કે મધ્યમ છે એ એનો 62 છે અને બહુલક છે એ 52 છે તો એનો મતલબ શું થાય અહીંયા આપણે લખીએ બહુલક બરાબર 52 હવે એનો મતલબ મહત્તમ વિદ્યાર્થીઓએ હવે વિદ્યાર્થી મિત્રો સ્વાદ
જે 14.2 જે છે એમાં તમામમાં બહુલકના દાખલાઓ આપણે ગણવાના છે. સ્વાધ્યાય 14.2 તમામ દાખલાઓ બહુલકની ગણતરીના છે. માત્ર આપણે બહુલકનું સૂત્ર મૂકવાનું, સૂત્રમાં કિંમતો મૂકીને તમને બહુલક મળશે. તેમજ બહુલકની સાથે સાથે મધ્યક શોધવાના પણ દાખલાઓ છે. ધારો કે દાખલો નંબર 1 છે, એમાં બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. તો આપણે મધ્યક શોધવાની દાખલા ની અગાઉ આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. તો બહુલકની ગણતરી આપણે અહીંયા કરશું. મધ્યક શોધવાના જે દાખલાઓ, દરેક દાખલાઓમાં મધ્યક શોધવાનો તમારે હોમવર્કમાં રહેશે. તો આપણે જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 જે છે એમાં એવું કીધેલું છે કે આ જે કોષ્ટક છે, એક વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધવાનો છે. અહીં આપણે બહુલકની ગણતરી કરીએ. બહુલક શોધવાનો છે, બરોબર છે? તો અહીંયા આપણે સૌથી પહેલા શું માહિતી જોશે આપણે, તો કે કયો બહુલક વર્ગ એવો છે કે જેની આવૃત્તિ મહત્તમ છે, બરાબર છે? કયો વર્ગ અંતરાલ એવો છે કે જેની આવૃત્તિઓ મહત્તમ છે? તો અહીંયા તમે સહેલાઈથી જોઈ શકો છો કે જે 23 છે એની આવૃત્તિ મહત્તમ છે. તો આપણો બહુલક વર્ગ કેટલો થશે? 35 થી 45. અહીંયા આપણે લખીએ કે 35 થી 45 વર્ગની આવૃત્તિ મહત્તમ છે માટે બહુલકીય વર્ગ અથવા તો બહુલક વર્ગ 35 થી 45 થશે, બરાબર છે? બહુલક વર્ગ કેટલો થશે? 35 થી 45. હવે આપણે દરેક સૂત્રની અંદર જેટલી વસ્તુ આવે છે કે બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. આ તમામ F1, F0, F2 અને L અને H ની આપણે અહીંયા કિંમત જોઈએ કેટલી મળે છે. તો પહેલા તો L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા કેટલી મળે છે? 35. ત્યાર પછી H, 15 માંથી 5 જાય તો 10, 25 માંથી 15 જાય તો 10. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી મળે છે? 10. ત્યારબાદ F1, F0 અને F2, આ ત્રણેયની કિંમત કેટલી મળે આપણે જોઈએ. F1 એટલે બહુલક વર્ગ હોય એની આવૃત્તિ કેટલી છે? 23. F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 21. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 14. તો દરેક કિંમત આપણને મળી ગઈ. હવે આપણે ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની રહેશે. L બરાબર કેટલા થશે? 35 વત્તા કૌંસમાં F1 માઇનસ F0 23 માઇનસ 21 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. 2F1 એટલે 2 × 23 માઇનસ F0 માઇનસ 21 માઇનસ F2 માઇનસ 14 માઇનસ 21 માઇનસ 14 એને ગુણ્યા 1 એટલે 10. એજ બરાબર આપણે 10 મેળવ્યું વર્ગ લંબાઈ. હવે આનું સાદું રૂપાંતર, તો 35 વત્તા કૌંસની અંદર 23 માંથી 21 જાય તો કેટલા વધશે? 2 છેદમાં 23 ગુણ્યા 2 એટલે 46 માઇનસ. હવે માઇનસ 21 માઇનસ 14 માઇનસ માઇનસ પ્લસ એટલે થશે શું?
સરવાળો તો કેટલા થશે 4 ને 5 2 ને 3 તો કેવા માઈનસ 46 માઈનસ 25 એને ગુણ્યા 10 ત્યાર પછી 35 વત્તા 2 છેદમાં 46 માંથી 35 બાદ કરો તો કેટલા આવશે 11 એને ગુણ્યા 10 હવે આનું સાદું આપો તો અહીંયા તમને મળે 35 વત્તા 20 ના છેદમાં 11 હવે 20 ભાગ્યા 11 એટલે કેટલા થશે અહીંયા આપણે જોઈએ 11 ને 1 થી ભાગાશું કેટલા વધે 9 પછી મૂકવાનો પોઈન્ટ એટલે અહીંયા 0 આવશે પછી કેટલા ભાગાલ છે 11 વત્તા 28 ફરી પાછા કેટલા આવશે 2 0 ઉતારો તો 11 વત્તા 11 વળી પાછા 9 આવશે તો અહીંયા તમને કેટલી કિંમત મળી ગઈ 1.81 પછી આગળ તમારે આ તમને 3 આંકડા સુધી મળી જાય મોટી વાળી સંખ્યા પછી તમારે આગળ ભાગાકાર કરવાની જરૂર નથી તો 35 વત્તા 1.81 આ કેટલું થઈ ગયું 36.81 આ થઈ ગયું તમારો બહુલક તો બહુલક 36.81 આવ્યો એનો મતલબ શું થશે કે દર્દીઓની ઉંમર છે મેક્સિમમ દર્દીઓ છે એની ઉંમર કેટલી હશે 36.81 વર્ષ હશે મતલબ કે 36 વર્ષ એની મેક્સિમમ દર્દીઓની ઉંમર હશે આપણે બહુલક મળ્યો 36.81 એનો મતલબ એવો થશે કે મેક્સિમમ દર્દીઓ છે એની ઉંમર 36.81 વર્ષ હશે મધ્યમ તમારે આ મુંબતમાં શોધવાનો છે એનો મધ્યમ તમને કેટલો જવાબ મળશે એ તમને જણાવી દઉં છું મધ્યમ છે એનો 35.57 મળશે એ તમારે હોમવર્કમાં શોધવાનો છે 35.57 આજે મધ્યમ 35.57 છે એનો મતલબ શું થાય કે દર્દીઓની સરેરાશ ઉંમર 35.57 વર્ષ છે અને અહીંયા જે બહુલક 36.81 વર્ષ મળે છે એનો મતલબ શું છે તો કે મહત્તમ દર્દીઓની સંખ્યા 36.8 વર્ષ છે મહત્તમ દર્દીઓની ઉંમર કેટલી છે એક્ઝેક્ટ 36.8 વર્ષ છે એવું બહુલક જણાવે છે અને મધ્યમ શું કહે છે તો કે મોટા ભાગના દર્દીઓની દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી હશે એવરેજ ઉંમર 35 થી 35 વર્ષની આસપાસ હશે અહીંયા એક્ઝેક્ટ આપો કેટલો છે 35.57 તો આ મધ્યમ શોધવાનું તમારે હોમવર્કમાં આગળ ભણવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14 પ્રશ્નનો દાખલો નંબર 2 જે છે એ આપણને વીજ ઉપકરણો હોય એટલે કે લાઇટ છે પંખો છે ટીવી છે ફ્રીજ છે વીજળીથી ચાલતા તમામ ઉપકરણો એટલે કે તમામ ઇલેક્ટ્રિક સાધનો એનું આયુષ્ય મતલબ કે ખાસ કરીને ટ્યુબલાઇટ છે એ બધી વસ્તુ છે એનું આયુષ્ય કેટલું છે કલાકમાં એ તમને આપેલું છે અને નીચે એની આવૃત્તિ આપેલી છે બરોબર છે ટોટલ કેટલા વીજ ઉપકરણો છે સ્વાધ્યાય 14.2 દાખલા નંબર બીજો ટોટલ 225 વીજ ઉપકરણો છે મતલબ કે આ બધાનો સરવાળો આપણે આવૃત્તિનો સરવાળો ટોટલ 225 છે એટલે કે બધા વીજ ઉપકરણો કયું ઉપકરણ કેટલી કલાક ચાલે છે કેટલા ઉપકરણો એ તમને અહીંયા કીધેલું છે આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે બરોબર બહુલક શોધવા માટેનું સૂત્ર આપણને શું આપણે લખતા હતા બહુલક બરાબર
प्लस काउंस मार f1 माइनस f0 छेद मार 2f1 माइनस f0 माइनस f2 एने गुणिया h अबे यहाँ बहुलक शोधवा माने आपने सब बता बहुलक वर्ग शोधवा पड़े छे अने ई पेला कया वर्गनी आवृत्ति महत्तम छे ई आपणे જોઈએ 10 35 52 61 38 અને 29 તો કયા વર્ગની આવૃત્તિ મહત્તમ છે તો કે 61 જે છે એની આવૃત્તિ મહત્તમ છે અને મહત્તમ આવૃત્તિ 61 છે તેથી बहुलक वर्ग कितना था से 60 થી 80 सामान्य बहुलक वर्ग 60 થી 80 तो क्या अपन ने जो आओ आओ दियो आप कहीं से ये मां महत्तम आओ दी कितना दी से या 61 जैसे ये महत्तम आओ दी से तो कोनी महत्तम आओ दी से तो क्या 60 થી 80 ना वर्ग नहीं आओ दी महत्तम आओ दी से तो आ वर्ग जैसे 60 બહુલક વર્ગ કહેવાય છે તો અહીંયા બહુલક વર્ગ કેટલો થયો 60 થી 80 બહુલક વર્ગ મળે એના ઉપરથી આપણે કઈ કઈ સંખ્યા મળશે તો કે બહુલક વર્ગ ઉપરથી આપણે સૌપ્રથમ તો l મળશે કારણ કે l બરાબર શું થાય બહુલક વર્ગની અચળ સીમા કેટલી છે 60 પછી h એટલે વર્ગની લંબાઈ 20 માંથી 0 બાદ કરો 20 40 માંથી 20 બાદ કરો 20 60 માંથી 40 બાદ કરો 20 તો વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 20 ત્યારબાદ f1 બરાબર f0 બરાબર અને f2 બરાબર કેટલા મળશે તો કે f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગ આપણો કયો છે 60 થી 80 ની આવૃત્તિ કેટલી છે 61 ત્યારબાદ f0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 52 f2 એટલે બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે 38 તો મળી ગઈ આપણને l h f1 f0 અને f2 ની કિંમત તો હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ તો l બરાબર કેટલા છે 60 60 પ્લસ f1 કેટલો મળ્યો આપણને 61 માઇનસ f0 આપણો કેટલો હતો 52 ત્યારબાદ 2f1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ f0 માઇનસ f2 એટલે 38 એને ગુણ્યા h એટલે 20 આ કેટલું સૂત્રમાં તમામ કિંમત હવે 60 પ્લસ કાઉન્સમાં 61 માંથી 52 બાદ કરો તો કેટલા આવશે 9 છેદમાં 61 ગુણ્યા 2 મોટે નો આવતું હોય તો અહીંયા રફ કામ કરી લેવાનું 6 દુ 12 122 માઇનસ હવે માઇનસ 52 માઇનસ 38 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે શું સરવાળો 52 અને 38 8 ને 2 10 5 ને 3 8 ને 1 9 કેટલા આવ્યા 90 નિશાની કોની મોટી સંખ્યા એટલે કેટલા થશે માઇનસ 90 એને ગુણ્યા 20 હવે આજે આપણે મળ્યું એનું આપણે સાદું આપવાનું 60 વત્તા કાઉન્સમાં 9 અહીંયા 122 માંથી 90 બાદ કરો તો કેટલા આવશે તો કે 32 એને ગુણ્યા 20 અહીંયા તમારે છેદમાં હોય તો 2 થી બંને જગ્યાએ ભાગ આવશે 2 ગુણ્યા 16 એટલે 32 અને 2 ગુણ્યા 10 એટલે 20 તો આ કેટલા થઈ ગયા 10 9 90 60 પ્લસ 90 એને ભાગ્યા 16 કારણ કે છેદમાં 16 હોય દાદા હવે 90 ભાગ્યા 16 કરવાના તો કેટલા થશે પહેલા કેટલી ભાગ આવશે 16 5 80 થશે 16 6
सौ नेवती वधी जैसे सोल पंचा ऐसी अकेला वीडा दस वीडा भाग में आ गए इन्हें पॉइंट मुक्की ने जीरो उत्तर वालों पची सोल चौ छंगु पासा के का वीडा चार वीडा अबे तुम्हारे आगे कीमत सोच भी हुई तो आप तुम्हारे आगे भाग बना भी सकते परंतु नो सोच तो कीमत तो फोन चल गया क्या कोई नो पांच पॉइंट छः साइन बता पांच पॉइंट छः बराबर पांच पॉइंट छः कल्ला आसुम रे बस वो पच्चीस उपकरण था यानी माही की आपने यहाँ पे लिया थी एनु आयुष्य कल्ला को आप के लोगों ये आपने यहाँ बहुत लगे तो मेरे को छः पांच पॉइंट छः कल्ला एनु बहुत लगा सच्चे तो आज एक दाखला नंबर बे दाखला नंबर बे के अंदर तुम्हारे मध्यम शोधवानों तथी मात्रा बहुत लग शोधवानों छे पर इतनी आपको दाखला समझने दो सब प्रथम आपने 225 बीज उत्पन्न होता एनु आयुष्य कल्ला को आपके पूछे एना वर्ग अंतराल आपेला होता अनि ऊपरथी आपने बहुत लग शोधवानों तो आपने सब प्रथम कया अवधि आवृत्ति महत्तम छे ए शोधवानी तो महत्तम अवधि आ वर्गनी छे 60 से यानी 61 महत्तम अवधि छे तो आगे बहुलक वर्ग केवा छे 60 80 એની ઉપરથી આપણે l મળશે બહુલક વર્ગની અધર સીમા એટલે 60 h એટલે વર્ગની લંબાઈ વર્ગની લંબાઈ દર જગ્યાએ કેટલી મળે છે 20 20 20 અને અહીંયા h બરાબર 20 ત્યારબાદ f1 f0 ને f2 f1 કોને કહેવાય તો કે બહુલક વર્ગની આવૃત્તિ f1 x બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ f0 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ f2 f0 f1 f2 ઈ ત્રણે હંમેશા લાઈનમાં હોય છે f0 f1 અને f2 ખરેખર તો અહીંયા આવું કે આવું આપણે નીચે લખીએ અહીંયા આપણે લખી શકાય f0 f1 અને f2 તો આ ત્રણે શું થઈ ગયું એટલે આવૃત્તિઓ થઈ ગઈ એની ઉપરથી બહુલકના સૂત્રમાં કિંમત મૂકો તમને બહુલક કેટલો મળે 66.6 કલાક 225 મિનિટ ઉપકરણનો આયુષ્ય કેટલું એવું એવરેજ તો કે સોરી એનો બહુલક કેટલો આવતો તો કે 66.6 કલાક આ થઈ ગયું અમારો